સ્વાગત છે તમારું ગુજરાતની ડિજિટલ ચેનલ એવી ગુજરાત ઈ લર્નિંગમાં અને હું છું તમારી સાથે સંજય કસિયા તો આજે આપણે વાત કરવાના છીએ પરંપરાગત ઓજારની આની આગળના જે પણ ટૉપિક છે આગળના વિડીયોમાં મૂકી દેલા છે અને અમારી ચેનલ ઉપર પ્રથમવાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી અમારા તમામ લેટેસ્ટ વિડીયો તમારી સુધી પહોંચતા રહે તો પરંપરાગત ઓજારની આપણે વાત કરીએ કે ટ્રેડિશનલ ટૂલ્સ પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે જે નીચેની આકૃતિમાં આપેલું છે બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે આ જે ગરણી આકારનું નીચે તમને ચિત્રમાં દેખાય છે એની અંદર દાણા નાખે છે કે જે જમીનની અંદર ઊંડે સુધી સ્થપાય છે જેથી જે પક્ષીઓ છે તેનાથી રક્ષણ મળે હવે આગળ વાત કરીએ કે વાવણીઓ વાવણીઓ છે આજના જમાનામાં દ્વારા સંચાલિત છે 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 એને સીડ પણ કહેવામાં આવે ઉપયોગ બીજના વાવવા માટે થાય તેના દ્વારા બીજના સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે સાથે સુનિશ્ચિત કરવાનું કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલો રહે એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે આ ઉપર આપણને વાવણીઓ બતાવ્યું તો એ વાવણીમાં એવું કીધું છે કે જે જગ્યા હોય બીજું છે એકદમ સરખી રીતે જોવા મળે એની ઉપરની આકૃતિમાં આપણને ઘરની આકારનું ચિત્ર બતાવ્યું હતું હવે જે ઘરણી આકારનું હોય એમાં તો તમે દાણા નાખો એ પ્રમાણે પડવાનું છે આ વાવણીઓ છે એમાં એકદમ ફિક્સ જગ્યા રહેશે એટલે આધુનિક જમાનામાં અત્યારે વાવણીનો ઉપયોગ વધારે થાય છે હવે બુજાને એક સવાલ છે કે મારી શાળા નજીક નર્સરી છે મેં જોયું કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે બુજોનો સવાલ મસ્ત છે કે કોથળીઓમાં જે છોડ છે એને શું કામ રાખેલા છે પહેલી એનો જવાબ આપે છે કે ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પી વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે તમારી આજુબાજુ તમે એ ઉદાહરણ જોયું હશે તો ખબર હશે કે જે લારી લઈને અમુક ફેરિયાઓ હોય હોય વનસ્પતિ ડાયરેક્ટ નર્સરીમાંથી માટે આવતા છે હવે બે છોડની વચ્ચે થતી ગીચતા રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે તેનાથી છોડ અને સૂર્યનો પ્રકાશ પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં થાય છે અત્યંત ગીચતાવાળું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે હવે જે છોડને નજીક નજીક રોપવામાં આવે તો જે પોષક દ્રવ્યો હોય એની ઉણપ થવાની તેથી છોડને દૂર દૂર રોપવામાં આવે છે હવે એક પોઈન્ટ પાંચ આવી ગયું છે કે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું એડિશન મેન્યુર્સ એન્ડ ફર્ટિલાઇઝર હવે જે એડિટિંગ મેન્યુર્સ એન્ડ ફર્ટિલાઇઝર છે એમાં આપણે વાત કરીએ તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે કુદરતી ખાતર હોય એ કઈ રીતે બનાવે કે જે કોઈ પણ વનસ્પતિ પ્રાણીનું જે મૃત પદાર્થો હોય જમીનમાં ડટાઈ જાય અથવા તો જે ખેડૂતો હોય એના દ્વારા જે છાણ કે એ પ્રકારની વસ્તુ હોય પાંદડા એ બધું એક ખાડો કરીને એની અંદર સડવા દેવામાં આવે છે ને સડી જાય પછી એને કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરે છે ને કૃત્રિમ ખાતર તો જે એગ્રીકલ્ચરલ એગ્રો હોય એની અંદર તમને ડાયરેક મળી જાય છે હવે બુજાનો સવાલ છે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસેના ખેતરમાં છોડ છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે છે જવાબ શું હશે તો બીજું બુજો એટલું જ પૂછવા માંગે છે કે એક ખેતરમાં નબળા પાક હતા અને એક ખેતરમાં સારા પાક હતા તો એનું કારણ શું હશે તો કારણ એટલું જ છે કે જે એક ખા ખેતર હશે એની અંદર ખાતરનો ઉપયોગ કરેલો હશે જે બીજું ખેતર છે એની અંદર ખાતરનો ઉપયોગ નહીં કર્યો હોય એટલા માટે પાકની સરખામણીમાં થોડોક ફરક જોવા મળ્યો હવે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક થાય કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે ખેતર ક્યારેય ખાલી છોડતા નથી કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે હવે જ્યારે ખેડૂત હોય એ કન્ટિન્યુ પાક ઉગાડતો રહે ને એટલે જે પોષક દ્રવ્ય હોય જમીનમાં એનું શોષણ થયા કરે ને શોષણ થાય જ કરે તો પછી પાક સારો ઉગવાનો નથી પોષક દ્રવ્યો શું છે કે જમીનમાં જે વસ્તુ છે જે વનસ્પતિને જરૂર છે એ પોષક દ્રવ્યો છે હવે પોષક દ્રવ્યો જો એક જ પાક ઉગાડા કરે અથવા તો કન્ટિન્યુ પાક કરા જ કરે તો શું થવાનું પોષક દ્રવ્યો વપરાઈ જવાના એટલે કે જે વનસ્પતિને ખોરાકની જરૂર છે એ ખોરાક વનસ્પતિને નથી મળતો એટલે વનસ્પતિનો પાક એકદમ ખરાબ થઈ જાય છે હવે આગળ આપણે વાંચીએ પકરામાં કે સતત પાકને ઉગાડવાથી માટીમાં પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે શું કીધું અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે હવે અમુકવાર જે પોષક દ્રવ્યોની જરૂર ન હોય એવું આપણે ખાતર આપી દઈએ તો પણ વનસ્પતિના પાકને નુકસાન થવા કરે છે હવે ફકરામાં આગળ વાંચું કે કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે એટલે કે જૈવિક પદાર્થ છે તે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય કુદરતી ખાતર શું છે જૈવિક પદાર્થ જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે તમે ધોરણ સાતમાં વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો હવે આપણને એવું કીધું કે કુદરતી ખાતર કઈ રીતે બને કાર્બનિક પદાર્થ કાર્બનિક પદાર્થ એટલે શું કે જે સજીવ માણસો છે સજીવ વસ્તુઓ છે બધી એ બધીને આપણે કાર્બનિક પદાર્થો કહીશું એટલે કે જૈવિક પદાર્થો જે સડી જાય એમાંથી જે પદાર્થો આપણને મળે એને આપણે જૈવિક પદાર્થો કહીશું મતલબમાં કે જે કોઈ પણ સજીવ વસ્તુ છે ને એની સાથે સંકળાયેલો પદાર્થ હોય ને એને કાર્બનિક પદાર્થ કહેવાય હવે એવું કીધું છે કે ધોરણ સાતમાં વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો હવે આપણને પ્રવૃત્તિ એક પોઈન્ટ બે અહીંયા આપી છે કે મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો હવે ત્રણ ગ્લાસ અથવા તો જેવા પાત્ર લો તેના પર એ બી અને સી નિશાની કરો ગ્લાસ એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેરવો ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા મેળવો અને ગ્લાસ સી માં થોડીક માટી લઈને બીજું કાંઈ પણ વગર રહેવા દો હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને રોપી દો તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો સાત થી દસ દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો હવે આ વૃદ્ધિમાં આપણને શું ફેરફાર જોવા મળશે જેની અંદર આપણે ખાતર ઉમેર્યું છે તેની વૃદ્ધિ વધારે થશે અને જેની અંદર આપણે ખાતર નથી ઉમેર્યું તેમાં વૃદ્ધિ ઓછી થશે હવે આપણે આગળ જઈએ શું ત્રણેક ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે અને કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે હવે નીચે એવું કીધું છે કે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે જે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે એવો સવાલ પૂછો કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે અને કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપર ફોસ્ફેટ પોટાશ કે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ છે હવે આ જે અહીંયા નામ છે ને યાદ રાખવાના એક્ઝામમાં પૂછાય છે કે કૃત્રિમ ખાતરના ઉદાહરણ આપો તો આ બધા નામ લખી દેવાનું યુરિયા એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ પોટાશ એનપીકે વગેરે વગેરે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે જે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ હવે જ્યારે ખાતરનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે જેટલા પ્રમાણમાં આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ વધારે કરીએ ને તેમ પાક તો તમને થોડોક સમય સારો જ લાગશે પરંતુ જે જમીનની અંદર ફળદ્રુપતા છે એમાં ઘટાડો થઈ જશે અને જે જમીનમાં ઊંડે સુધી ઉતરે એટલે કે પાણીમાં પણ પ્રદૂષણ ફેલાવે છે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમાં જળ ક્ષમતામાં વધારો થાય છે શું કીધું તમે કૃત્રિમ ખાતરની જગ્યાએ કુદરતી ખાતર વાપરો ને તો જમીનની અંદર જળ સંગ્રહ ક્ષમતા જે આગળના સાતમા ધોરણમાં તમે ભણ્યું છે કે જળ ક્ષમતા શું છે કે જમીનની અંદર જે પાણી શોષી રાખવાની ક્ષમતા છે એમાં વધારો થાય તેનાથી જમીનના બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે હવે કુદરતી ખાતર વાપરો એટલે બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે પાકની ફેરબદલી તેમાં એક પાક ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકને વારાફરતી ઉછેર કરવામાં આવે છે પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા જેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે શું કીધું કે એક પાક કરતા કઠોળનો અને બીજો પાક કોઈ પણ અન્ય વનસ્પતિનો તો કઠોળનો પાક કરવાથી શું ફાયદો થાય કે જમીનની અંદર એના મૂળ હોય કઠોળના એની અંદર ગંડિકાઓ આવેલી હોય છે ને એ ગંડિકાની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયાઓ નાઇટ્રોજનનું સ્થાપન કરે એટલે એ લોકોએ શું કરતા ઉત્તર ગુજરાતવાળા કે એક વખત કઠોળ ઉગાડતા અને બીજી વખતે અનાજ કે અન્ય કોઈ પણ બીજી વનસ્પતિ ઉગાડતા આનું કારણ માત્ર જ છે કે જે નાઇટ્રોજનની સ્થાપન કરવા વાળા બેક્ટેરિયા હોય એ જેની મૂળ ગંડિકામાં રહેલા છે અગાઉ ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે સિમ્બી કુળની વનસ્પતિમાં મૂળની ગંડિકાઓમાં જોવા મળે છે તેમને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે શું કીધું અહીં કીધું ને આપણને કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે વાતાવરણનો નાઇટ્રોજન હોય તેનું ક્યાં સ્થાપન કરી દે એ વનસ્પતિની અંદર મિત્રો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ અને ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય